ભુજ શહેરના આરટીઓ સર્કલ પાસેના રોડ પર 3 દિવસ પહેલા એક વાહન ચાલકને લિફ્ટ મંગાવવાના બહાને ઉભા રાખ્યા બાદ તેને માર મારી ચાકુની અણીએ લૂંટી લેનાર એક મહિલા સહિત 5 આરોપીની ભુજ બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. ભુજ ખાતે રહેતા મોહમ્મદ હનીફ લુહાર 15મી રાત્રિના 10:30 વાગ્યાના અરસામાં પોતાની ગાડી લઈને પસાર થતા હતા. તે વખતે રોડ ઉપર ઉભેલી એક મહિલાએ તેની પાસે લિફ્ટ માંગી અટકાવ્યા હતા. આ વખતે અગાઉ ઘડેલા કાવતરા મુજબ આવી ચડેલા 4 સમયે મોહમ્મદ હનીફને માર મારી તેની પાસેથી મોબાઈલ ફોન અને રોકડની લૂંટ ચલાવી હતી, જેની ફરિયાદ ભુજ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે. પોલીસે આ ગુનામાં આરોપી એવી મહિલા રૂબીના મિયા અને તેના 4 સાગીરતોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સુરલ બીટ રોડ ઉપર તારીખ 15/5/2021ના રોજ ફરિયાદી મોહમ્મદ હનીફ હારૂન લુહાર રહેવાસી લખુરાઈ 4 રસ્તા પોતાની ટુ વ્હીલર એક્સેસ મોટરસાઇકલ લઈને જતા હતા. તે દરમિયાન રાત્રિના 10:30 વાગ્યાના સુમારે એક સ્ત્રીએ તેમની ગાડી ઊભી રાખેલી અને પોતાના ઘરે મૂકી આપવાનું કહેતા ફરિયાદી મોહમ્મદ હનીફે પોતાની મોટરસાઇકલ બેસાડી આ બેનને બતાવેલા જગ્યા જે ભુજિયા રિંગ રોડ રામનગરી ખાતે રોડ પર લઈ આવેલ. એ દરમિયાન જે જગ્યાએ ગાડી ઊભી રખાવેલ તે જગ્યાએ ઓલરેડી ત્યાં 4 અજાણ્યા ઈસમો હાજર હતા. તેઓએ આ ફરિયાદી મોહમ્મદ હનીફને રોકી એનો ઘેરાવો કરી અને છરી બતાવી અને ગળદાપાટોનો માર મારી ફરિયાદી પાસેથી એનો સેમસંગ કંપનીનો 20,000 રૂપિયાનો મોબાઈલ તથા રોકડા રૂપિયા 1,000ની લૂંટ કરી અને નાસી ગયેલા. આ બાબતે મોહમ્મદ હનીફભાઈએ ફરિયાદ આપતા ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ડેકોરેટિવનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો. સદર ગુનાની ગંભીરતા સમજી પોલીસ મહાનિરીક્ષક શ્રી જી આર મુથલિયા સાહેબ તથા એસપી શ્રી સૌરભસિંહ સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી આ પ્રકારની એમઓથી પકડાયેલ આરોપીઓને ચેક કરેલા અને ફરિયાદીએ જ્યારે લૂંટતા હતા ત્યારે આરોપીઓ રૂબીના નામથી ઉચ્ચાર કરતા હતા, જેથી રૂબીના નામની કોઈ વ્યક્તિના વિરુદ્ધમાં અગાઉ કોઈ ગુના દાખલ થયેલા છે કે નહીં તે બાબતે એનો પૂર્વ ઇતિહાસ ચેક કરતા ભુજિયા રિંગ રોડ રામનગરી ખાતે રહેતા રૂબીના ઉર્ફે રૂબલી બુઢાભાઈ ઇસ્માઇલ મિયાના વિરુદ્ધમાં અગાઉ પણ પ્રોપર્ટી ઓફેન્સના ગુનાઓ દાખલ થયેલા હતા અને તેઓને ગુનામાં પકડવામાં આવેલા હતા, જેથી તેઓને બોલાવી અને એની પૂછપરછ કરતા તેઓએ આ ગુનાનો એકરાર કરેલો અને આ રૂબીનાબેનને તારીખ 16/5/2021ના રોજ 17:00 વાગે અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ તારીખ 19/5/2021 સુધીના મેળવેલા. આ આરોપીના રિમાન્ડ દરમિયાન તેની ગુના સાથે સંડોવાયેલા અન્ય આરોપી બાબતે હકીકત મેળવી આ ગુનામાં સંડોવાયેલ અન્ય 4 આરોપીઓ મેહુલ ઉર્ફે લડ્ડુ, હરેશ ઠાકુર રહેવાસી ડીપી ચોક, જાવેદ ઉર્ફે બુઢા મિયાના ઉંમર વર્ષ 33 રહેવાસી ગ્રીન સિટી, સમીર ઉર્ફે ઇલ્લુ અબ્દુલ સમેજા રહેવાસી મેરોલી ચોક તથા રોજાન ઉર્ફે ધબનિયા અબ્દુલ સકુર સમેજા રહેવાસી કેમ્પ એરિયા નાઓની ગુનામાં સંડોવણી જણાયા હતા. તેઓને ગુનાના કામે એરેસ્ટ કરેલા. તેઓને પણ નામદાર કોર્ટમાંથી રજૂ કરી તારીખ 19/5/2021ના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા છે. આ 5 આરોપીઓની પોલીસ ઇન્ટ્રોગેશન દરમિયાન તેઓ પાસેથી ડેકોટીમાં ગયેલ મોબાઈલ સેમસંગ કંપનીનો 20,000 રૂપિયાનો, ગુનાના કામે ઉપયોગમાં લીધેલ છરી તથા રોકડા રૂપિયા 1,000નો મુદ્દામાલ તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે.